it's a very humbling experience. तो मैं यू नो जब भी मैं यूथ समिट्स पे आती हूँ मैं उनसे यही कहती हूँ कि देखिए आप सब यहाँ बैठे हैं आप यहाँ पे मौजूद हैं हाफ योर बैटल हैज ऑलरेडी बीन मेड इजी फॉर यू बिकॉज आप इतने लकी हैं कि आप इस इंस्टीट्यूशन में हैं आपको उन वो बेसिक स्ट्रगल्स या बेसिक चैलेंजेस ऑलरेडी फील नहीं करने पड़ रहे हैं राइट यू आर सराउंडेड बाय सच स्मार्ट पीपल एंड लाइक यू नो माय को पैनलिस्ट सेड देयर इज सो मच एनर्जी इन लर्निंग फ्रॉम ऑस्मोसिस Always surround yourself with people who are smarter than you, right? And you learn more than you can imagine. Yeah. Okay. Great thought. And khas Ruzan, apni paase aavva magu. Ek bahu interesting sawal chhe mari paase. Apne atyar sudhi chokariyo ne bhanavvani to bahu vaato kari chhe. Pan chokariyo have dhire dhire corporate world ma bahu agar sari sari position par chhe. Jemke tame pan chho. Work culture ni jya sudhi apne baat kariye. Ghana bada false chhe tya haju pan. કઈ રીતે તમે જુઓ છો કરંટ વર્ક સિચ્યુએશન એક વિમેનના તરીકે અને અત્યારનું જે કોર્પોરેટ કલ્ચર છે તેને જોતા આજે ઘણી બધી એસ્પિરન્ટ્સ છે આપણી પાસે જેઓ આગળના દિવસોમાં બહુ સારી એવી જગ્યાએ હોઈ શકે શું એક વસ્તુ કે જે હંમેશા તેઓ લાઈફ ટાઈમ યાદ રાખશે સૌથી પહેલા તો અમે જે ગાડીમાં વાત કરીએ કહી દઉં સમોસા સમોસાની વાત કરી પછી મેં કહ્યું રાજકોટમાં શું ગાંઠિયા ફાફડા બરોબર કે નહીં That's it. Thank you. ખવડાવવાના છે અમારે પતિ જાય એટલે તમારે ખવડાવવાના છે ઓકે સો કમિંગ બેક ટુ ધ વર્ક કલ્ચર કોર્પોરેટની વાત કરું કે જે બી આપણે વાત કરીએ સૌથી પહેલા તો બહેનો માટે અગર એઝ યુ આર જોઈન યુ ટેક અ જોબ સમવેર ઓર એની વે એક તો નવો લો છે એટલે આમ તો નવો નથી 2013 થી આવે છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ સાંભળ્યું છે એનું નામ હા તો થોડું વધારે સાંભળી લેજો કે એમાં શું છે અને શું એટલે ઇટ કેન હેલ્પ યુ કારણ કે ઘણી વાર જયારે આપણે વર્ક કલ્ચરની વાત કરીએ છીએ વેર એવર વી આર કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ કે Let us say we'll have to prove ourselves. Unfortunately, બે ચીજ છે જે આઈ એમ સ્ટીલ ફાઇટિંગ ફોર દેટ વન ઇઝ પે પેરિટી પે પેરિટી એટલે કે જે એક પર્ટિક્યુલર જોબ હોય એમાં બહેનોને પે સ્કેલ ને ભાઈઓની પે સ્કેલમાં કાફી ડિફરન્સ હોય છે વી આર ફાઇટિંગ ફોર દેટ યુ ઓલસો હેવ ટુ ફાઇટ બટ અલ્ટિમેટલી અત્યારે આપણે પોઈન્ટ એ કરી રહ્યા છીએ કે તમે જે બી ટાઈપનો જોબ લો સી ટુ ઇટ કે યુ ગીવ યોર 100% ટુ ધ જોબ જસ્ટ ડોન્ટ ડુ અ જોબ બિકોઝ યુ વોન્ટ ટુ ડુ ઇટ ઇવન ઇફ ઇટ ઇઝ અ કોર્પોરેટ ઓર અ નોન કોર્પોરેટ બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે ખાસ બહેનોને જ્યારે એ જોબમાં જાય છે જોબ કરવા જાય છે તારા માટે કેવું હોય છે કે વેન એવર યુ આર એન્ટરિંગ એની જોબ સી ટુ ઇટ કે યુ ગીવ યોર 100% કારણ કે ઘણી વાર એવું થાય છે કે બહેનો જ્યારે 100% નથી આપતી તો પછી એ લોકો દે વિલ હેવ ટુ શું કહેવાય રિસ્ટોર ટુ ડિફરન્ટ વેઝ એન્ડ મીન્સ ટુ ફૂલફિલ દેટ એટલા માટે ખાસ કહું છું કે ડોન્ટ ટેક કેર ઓફ દેટ એટલે કમિંગ બેક ટુ યોર પર્ટિક્યુલર પોઈન્ટ અબાઉટ કોર્પોરેટ કલ્ચર એની કલ્ચર અલ્ટિમેટલી you will have to prove yourself in any field you have and as you are a woman you will have to prove yourself more definitely to a bahut sari ek tip che ke je hamesha apne yaad rakhvani che aaj thi ahiya tumhe next gamme tya ho main par shuruaat ahiya thi j kari hati bahut rare ek aa vaat che hu rajkot born and brought up rajkot che ane plus hu atmiyano student chu ane aaje hu I am with you guys તો એક આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે તમે પણ નેક્સ્ટ ક્યાં હશો આજથી 5-6 વર્ષ પછી યુ ડોન્ટ નો ધનર સર આપકે પાસે